न्यूज टॉप 9 में हवे वात करीशुं राज्यना टॉप 9 समाचार। રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 407 કેસ આવ્યા, કોરોનાને લીધે કોઈનું મોત નહીં, 190 દર્દી સાજા થયા, એક્ટિવ કેસની સંખ્યા 1741, અમદાવાદમાં 209 કેસ। વરસાદની આગાહી વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદને પગલે હરણાવ નદી બે કાંઠે વહી, અરવલ્લીના ભિલોડામાં પસાર થતી હાથવતી નદીમાં પણ નવા નીર આવ્યા, ઓલપાડમાં ભારે પવન સાથે થયો વરસાદ, ડાંગના આહવામાં પણ ગાજવીજ સાથે વરસાદ। આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડ્યો, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે, અમદાવાદમાં આગામી 3 દિવસ થશે સામાન્ય વરસાદ। બીજેપી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત 2 દિવસ સુરેન્દ્રનગર વઢવાના ઉપાસન સર્કલથી રોડ શો યોજાયો। રોડ શોમાં ભાજપા આગેવાન, કાર્યકર મોટી સંખ્યામાં બાઇક રેલી સ્વરૂપે જોડાયા હતા। ગાંધીનગરમાં સીએમ નિવાસ સ્થાને આવતીકાલે બીજેપી ધારાસભ્યની બેઠક, 4 કલાકે સીએમ અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલની બેઠક, બીએલ સંતોષ તરુણજી ચુગ બેઠકમાં રહેશે હાજર। બોટાદ નગરપાલિકાની સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, પાલિકા પ્રમુખને બાદ કરતા તમામ સમિતિના ચેરમેન પદે બીજેપી સભ્યોની વરણી કરવામાં આવી। સભામાં પાલિકાના બળવાખોર જૂથના 12 સભ્યો, ભાજપના 20 સભ્યો હાજર। પોરબંદરના રાજસાગર નામના વહાણે દરિયામાં જળસમાધિ લેતા કેપ્ટન સહિત 2 લોકોના મોત, અન્ય 2 ક્રૂ મેમ્બરોને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યા। દુબઈથી યમન જૂના વાહનો ભરી જતા વહાણે ઓમાના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર જળસમાધિ લીધી હતી। પોરબંદરમાં લંપી વાયરસથી પીડાઈ રહેલા પશુઓ માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો। ઉદ્યોગનગરમાં પશુ આરોગ્ય વિભાગે આઇસોલેશન વોર્ડ તૈયાર કરી લંપીગ્રસ્ત પશુઓની સારવાર કરી। અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે કુલ 58 પશુઓને સારવાર આપી, 4 પશુઓની તબિયત સુધારા પર। વલસાડમાં ફરી ગૌતસ્કરોએ આતંક મચાવ્યો, છીપવાડ વિસ્તારમાં 2 ગાયને કારમાં ઉઠાવી ગયા ગૌતસ્કરોએ। રાતના અંધારામાં ગાયની ઉઠાંતરી કરી, ઇન્જેક્શન મારી બેભાન કર્યા બાદ ક્રૂરતાપૂર્વક ગાયોને કારમાં ભરી ગૌતસ્કરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ।